દાહોદમાં બાળકી સાથે બનેલી ઘટનાના આરોપીને ફાંસી આપવાની માંગ સાથે કોંગ્રેસની રેલી યોજાઈ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં 500 થી વધુ કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આરોપી RSSની વિચારધારા ધરાવે છે, માટે સરકાર મૌન છે. ફેસબુક ઉપર RSSના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે, RSSનો પ્રચારક છું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના માટે મતો માંગવા નીકળતો માણસ. આ છે સાચું ચાલ ચલન અને ચરિત્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા. સાથે જ શક્તિસિંહે પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પણ પ્રહાર કર્યા. મને દુઃખ એ વાતનું કે ગુજરાતના જે આપણા વડાપ્રધાનશ્રી છે, એક ટ્વીટ કરવાની જરૂર હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પશ્ચિમ બંગાળની ઘટના વખતે વિવિધ ભાષામાં, જે ભાષાઓ ઉપર ભૂપેન્દ્રભાઈનો કંટ્રોલ નથી, એવી ભાષાઓમાં પણ ટ્વીટ કરી શકતા હોય તો અહીંયા કેમ નહીં. ઉલ્લેખનીય છે કે દાહોદમાં એક સ્કૂલના આચાર્યએ સ્કૂલની જ એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. જોકે વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી હતી. આનંદ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.